આપણે ત્યાં એક કહેવત છે, જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ. આ કહેવત એ સંદર્ભમાં ઉપયોગ કરાય છે કે જ્યારે કુદરતી આફતના કારણે કોઈ સ્થળનું ચિત્ર બદલાઈ જાય. વાત અમેરિકાના એક સ્થળની કે જ્યાં એક સમયે દરિયો વહેતો હતો, જે દરિયામાં એક સમયે ઊંચા ઊંચા મોજા ઉછળતા હતા, ત્યાં આજે અચાનક સમુદ્ર ગુમ થઈ ગયો. શું છે સમગ્ર વિગત, આવો જોઈએ આ અહેવાલમાં. અગત્ય મુનિ સપ્ત ઋષિઓમાંથી એક કહેવાય છે, સમુદ્રનું પાણી પી ગયા હતા. ઉત્તરથી લઈ દક્ષિણ ભારત સુધી તેમનું નામ છે. ખૂબ મહાન ગણાતા હતા આ મુનિ. સમુદ્ર આખોય પી જવો કઈ મહાનતાથી ઓછું છે શું? પણ હવે એક દાનવ આવ્યો સમુદ્રને પી જનારો. 24 કલાકની અંદર જ 2 વાર અલગ અલગ જગ્યાએ સમુદ્રને પી ગયો. પહેલા જ્યાં ક્ષિતિજ સુધી સમુદ્ર હતો ત્યાં હવે ખાલી છે. વાત વાતમાં જ સમુદ્ર જાણે મેદાન બની ગયો. માછલીઓ તડપી તડપીને મરી ગઈ. કરજલા, ગોકળગાય, ચીપ, સમુદ્રે કોઈને સાથે આવવાનો સમય જ ન આપ્યો. ઈરમા એક હદથી પણ વધુ વિનાશક તોફાન. સમુદ્રનો કિનારો, દૂર સુધી ફેલાયેલું વાદળી અને લીલું પાણી. સામાન્ય રીતે સમુદ્ર આવો જ દેખાતો હોય છે, પણ અચાનક એક દિવસ હવામાને મિજાજ બદલ્યો. આકાશમાં અંધારું છવાઈ ગયું. હવા એટલી તેજ થઈ ગઈ કે બધું જ ઉડાવીને લઈ ગઈ. સમુદ્રની ડરાવતી લહેરો આવી અને પળભરમાં જ સમુદ્ર ગાયબ. જોત જોતામાં જ્યાં સમુદ્ર હતો હવે ત્યાં નથી. નીચે જમીન છે, સમુદ્ર ગાયબ થઈ ગયો, જાણે કોઈ લઈ ગયું હોય. ઈરમા એટલાન્ટિકમાં જન્મેલું સૌથી મજબૂત વાવાઝોડું. આપણે તો પુસ્તકોમાં વાંચ્યું હશે કે વાવાઝોડું શું શું કરી શકે, પણ ઈરમાએ પ્રત્યક્ષ રીતે દેખાડી પણ દીધું. પરંતુ સમુદ્રનું પાણી સુકાઈ કઈ રીતે જાય? તો આપને જણાવી દઈએ કે પહેલા તોફાનની હવાઓ તેજ થાય છે. વાવાઝોડાના કેન્દ્રમાં હવાનું નિમ્ન દબાણ બને છે. સમુદ્રનું પાણી ગરમ હોય ત્યારે પાણી ઉપરની તરફ ઉડવા લાગે છે. ઈરમાના સમય બાહમાસમાં હવા દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ ચાલતી હતી. તેની પણ અસર થઈ અને 24 કલાકની અંદર ફ્લોરિડામાં પણ આ જ વસ્તુ નજરે પડી. ટેમ્પા બે, ફોર્ટ માયર્સ, કી લાર્ગો બધા જ કિનારા સુકાઈ ગયા. લોકોએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યા. સમુદ્ર ગાયબ, માત્ર જમીન છે. જ્યાં સુધી નજરે પડે છે ત્યાં જમીન જ દેખાય છે. લાગે છે કે જાણે કોઈ મેદાન હશે પહેલા અહીંયા. સમુદ્રમાં રહેતા જીવ આ જમીન પર પડેલા છે. પહેલા અહીંયા લોકો તરતા હતા, હવે અહીં ફરી રહ્યા છે. જોકે સારી વાત એ પણ રહી કે જે પાણી ગયું છે તે પાછું પણ પોતાની જગ્યાએ આવી ગયું. બહામાસમાં તો પાણી પાછું પણ આવી ગયું. 13 કલાકની અંદર જ લોકો ડરેલા હતા કે આટલું પાણી જ્યારે પાછું ફરશે તો સુનામીની જેમ કયામત આવશે. પરંતુ એવું કંઈ જ ન થયું. પાણી શાંતિથી પાછું પોતાની જગ્યાએ આવી ગયું. ફ્લોરિડામાં પણ આવી જશે. બની શકે છે કે પૂર પણ સાથે લઈને આવે આ પાણી. થોડા કલાકો પણ લાગી શકે અને થોડા દિવસો પણ લાગી શકે. આ ઈરમા વાવાઝોડાએ લોકોને એટલા તો ડરમાં રાખી દીધા છે કે તેનાથી બચવા લોકો અજબ ગજબ હરકત કરી રહ્યા છે. અમેરિકામાં તો લોકોએ સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચલાવ્યું છે કે ઈરમાને ગોળી મારવામાં આવે. જી હા,
તમે સાચું જ સાંભળો છો, ગોળી। ભલા માણસ વાવાઝોડું કઈ ગોળીથી મરી શકે? પણ આવી અજીબ ગજીબ હરકત લોકો કરી રહ્યા છે, તો પ્રશાસન અને પોલીસે લોકોને અપીલ કરી છે કે બેવકૂફી ન કરો, જાન બચાવો ખુદની, એટલું જ ઘણું છે। ब्यूरो रिपोर्ट, VTV न्यूज़।